નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 5મો, જેનું નામ છે અ બ્યુટીફુલ બોન્ડ. આ પાઠના ભાગ 4ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD એપથી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 5મો ભાગ 4થો, વોકેબ્યુલરી. રાઇટ One word for the given description with the help of the words given in the brackets. એટલે કે આપેલા શબ્દ સમૂહો માટે એક શબ્દ આપણે લખવાનો છે, જેના માટેનો શબ્દ આપણને કૌંસની અંદર આપેલો છે. તો ચાલો આપણે લખીએ કે સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ, એટલે કે ધાર્મિક દ્રષ્ટિએ જે મહત્વનું હોય તેને શું કહેવાય? તો તેને હોલી, એટલે કે પવિત્ર કહેવાય. બીજું, એટ અ લો પેસ, ખૂબ જ ધીમી ગતિથી, તો તેને શું કહેવાય? સ્લોલી, એટલે ધીમેથી. ત્રીજું, હેવી વેઇટ, ખૂબ જ ભારે, તો તેને શું કહેવાય? તો લોડ, એટલે ભારે, વજનદાર. ચોથું, ટુ નો ધ મીનિંગ, એટલે કે અર્થ જાણવો, તો તેને શું કહેવાય? તો તેને અન્ડરસ્ટેન્ડ કહેવાય, એટલે કે સમજવું. ત્યાર પછી પાંચમું, ટુ ગો અપ, ઉપર જવું, તેને શું કહેવાય? તો તેને કહેવાય ક્લાઇમ્બ, એટલે કે ચડવું. ત્યાર પછી મેક 3 વર્ડ્સ યુઝિંગ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ, એટલે કે આપેલા જે શબ્દો છે તેના ઉપરથી આપણે 3 નવા શબ્દો બનાવવાના છે. જુઓ, ઉદાહરણ છે બ્લેકબોર્ડ, તો તેમાંથી બ્લેક, બોર્ડ અને બેક, આવા 3 શબ્દો બનાવ્યા. એવી રીતે મધર, તો તેમાંથી આપણે બનાવશું હર, મોર અને ધેમ. બીજું, બ્રધર, તો તેમાંથી આપણે બનાવશું બોથ, બોર અને હર્બ. ત્રીજું છે થાઉઝન્ડ, તો તેમાંથી આપણે બનાવીએ સેન્ડ, સાઉન્ડ અને હેન્ડ. ત્યાર પછી સનશાઇન, તો તેમાંથી આપણે બનાવશું સન, સાઇન અને નાઇન. ત્યાર પછી અન્ડરસ્ટેન્ડ, તો તેમાંથી આપણે બનાવશું અન્ડર, સ્ટેન્ડ અને એન્ડ. આ પ્રકારે આપણા વાક્યો થશે, શબ્દો બનાવશું. ચાલો ત્યાર પછી હવે એક્ટિવિટી આવે છે, પ્લે ધ ગેમ બીંગ ગ્રેટફુલ, એટલે કે રમત રમો, મહાન બનો. શિક્ષક વિદ્યાર્થીઓને વર્તુળમાં ઉભા રાખી બોલ પાસ કરવાની રમત રમાડશે. એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને બોલ આપતા થેન્ક યુ ફોર ખાલી જગ્યા કહી આભાર વ્યક્ત કરશે. જેમ કે ઉદાહરણ છે થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ કરવા માટે તમારો આભાર. એવી રીતે થેન્ક યુ ફોર ધ ગિફ્ટ, ભેટ આપવા માટે તમારો આભાર. આવી રીતે રમત છે તે આપણે આગળ વધારવાની છે અને નવા નવા શબ્દો છે તે તમારે પાછળ મૂકતા જવાના છે. તો શિક્ષક મિત્રો અગાઉથી સૂચના આપી રાખશે કે જેથી વિદ્યાર્થીઓને વિચારીને આવી શકે અને આ પ્રકારની રમત છે તેને આપણે આગળ વધારી શકીએ. ચાલો સ્પીકિંગની એક્ટિવિટી છે, રીડિંગ ધ ડાયલોગ ફોર્મ પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ, એટલે કે સંવાદ છે તેને વાંચવાનો છે, ત્યાર પછી તે સંવાદને આપણે સમજી અને નાટક એટલે કે અભિનય સાથે રજૂ કરવાનો છે. તો ચાલો આપણે સંવાદ છે તેને ગુજરાતી કરતા જઈએ અને સમજતા જઈએ. સિસ્ટર, હાય બ્રધર, વોટ આર યુ ડુઈંગ, બહેન કહે છે કે કેમ છે ભાઈ, તું શું કરી રહ્યો છે? બ્રધર, આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. સિસ્ટર, હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક, બહેન કહે છે કે તે તારું ગૃહ કાર્ય પૂરું કર્યું? બ્રધર, નો આઈ હેવન્ટ, ના મેં
નથી કર્યું. સિસ્ટર, ફર્સ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક ધેન પ્લે. બહેન કહે છે કે પહેલા તારું ગૃહકાર્ય પૂરું કર અને પછી તું રમત રમજે. બ્રધર, પ્લીઝ લેટ મે પ્લે, આઈ વિલ ફિનિશ ઇટ લેટર. મહેરબાની કરીને મને રમવા દે, હું તે પછી પૂરું કરીશ. સિસ્ટર, ઓકે બટ આફ્ટર પ્લેઇંગ યુ મસ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક. બહેન કહે છે કે બરાબર, પરંતુ રમત પૂરી કરીને તારે તારું ગૃહકાર્ય પૂરું કરવું જ જોઈએ. બ્રધર, યસ શ્યોર. ભાઈ કહે છે કે હા, ચોક્કસ હું પૂરું કરીશ. ત્યાર પછી છે શેર અ ફ્યુ ગુડ થિંગ્સ ધેટ યુ લાઈક અબાઉટ યોર બ્રધર ઓર સિસ્ટર. તમારે તમારા ભાઈ કે તમારી બહેનમાં તમને જે બાબતો સારી લાગતી હોય તે તમારા મિત્રો સાથે તમારે શેર કરવાની છે. ચાલો આગળ જઈએ. ડુ ઇટ યોર સેલ્ફ, મેક અ રાખી, લિસ્ટ ધ મટીરિયલ્સ ટુ મેક ઇટ. એટલે કે રાખડી બનાવવાની છે તમારે, તો તેના માટે શેની શેની જરૂર પડશે તેની યાદી કરવાની છે. તો ચાલો આપણે યાદી કરીએ. સૌ પ્રથમ તો આપણે થ્રેડ એટલે કે દોરાની જરૂર પડશે. ત્યાર પછી સીઝર્સ એટલે કે કાતરની જરૂર પડશે. ત્યાર પછી ગ્લુ એટલે ગુંદરની જરૂર પડશે. ત્યાર પછી પેપર એટલે કે કાગળની જરૂર પડશે. ત્યાર પછી જેમ્સ સ્ટોન્સ એટલે કે કંઈક ચમકતા એવા પથરાઓ અથવા તો મોતી હોય તો તે પણ ચાલે, તેની જરૂર પડશે. ત્યાર પછી બીડ્સ, તેની જરૂર પડશે. બીડ્સ એટલે કે મણકાની જરૂર પડશે. અને ત્યાર પછી મિરર્સ એટલે કે નાના કાચ અથવા તો આભલાની જરૂર પણ પડશે. અને આ પ્રકારે આટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને તમારે સુંદર મજાની રાખડી છે તે તમે બનાવી શકશો. તમારી શાળાની અંદર આ પ્રકારની રાખડી સ્પર્ધાઓની અંદર તમે રાખડી બનાવી જશે તો આ બધી વસ્તુઓ તમે ઉપયોગ કરી જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણો પાઠ 5 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો, આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો તેમજ PDFો બિલકુલ ફ્રીમાં જોવા મળશે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે PDFો પણ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.